એટલાથી શંકાસ્પદ રૂપિયા 13.40 લાખનો એલ્યુમિનિયમ ચેનલનો ભંગાર ભરેલો ટેમ્પો ઝડપાયો. ચાલકે ચોરી અથવા છળકપટ્ટી મેળવી લઈ જતો હોવાની શંકા જતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ભરતી હતી, જે દરમિયાન તેઓને મુંબઈથી ચોરી અથવા છળકપટ્ટી એલ્યુમિનિયમ ચેનલનો ભંગાર મેળવી એક આઈસર ટેમ્પો નંબર MH 47 BL 1419 ચાલક સુરત તરફ લઈ જઈ રહ્યો હોવાની મળેલી બાતમીના આધારે રેટલાવ હાઈવે પર વોચ ગોઠવી બાતમીઓનો ટેમ્પો રોક્યો હતો અને જેમાં એલ્યુમિનિયમ ચેનલના ભંગારનો જથ્થો, જેનું વજન 8,935 કિલો, જેની કિંમત રૂપિયા 13,40,250 નો જથ્થો મળી આવતા ચાલક મોહમ્મદ હાસિમ મોહમ્મદ નઈમ શેખ ઉંમર 32 રહેવાસી મહારાષ્ટ્ર મલાડ ઇસ્ટ હુસૈની શેખ પાસે આ જથ્થાના બિલ પુરાવા પોલીસ માંગ્યા હતા, પરંતુ ચાલકે ગોળ ગોળ જવાબો આપી બિલ પુરાવા રજૂ ન કર્યા હતા અને આ જથ્થો તેને મહારાષ્ટ્ર નાલાસોપારા ખાતે આવેલા એક ગોડાઉનથી ભરતભાઈ નામના ઈશમે ભરી આપ્યો હોવાનું અને સુરત પહોંચી તેમને ફોન કરી ત્યાં કોઈક ઠેકાણે આપવાનું હોવાનું જણાવ્યું હતું. આ સમગ્ર બાબતમાં પોલીસને આ જથ્થો ચોરી અથવા છળકપટ્ટી મેળવી શકે વગેરે કરવામાં આવી રહ્યો હોવાનું જણાતા હાલ તો પારડી પોલીસે રૂપિયા 13,40,250 એલ્યુમિનિયમનો ચેનલનો જથ્થો, રૂપિયા 5 લાખનો ટેમ્પો, એક મોબાઈલ ફોન મળી કુલ્લે રૂપિયા 18,45,250નો જથ્થો કબજે લઈ પારડી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.